परमेश्वर ना राज्य संबंधी शिक्षण मेळवी रह्या छे, पण आजे खास परमेश्वर ना राज्य संबंधी चोक्कस प्रकारनु शिक्षण न आपता एक बीजा विषय पर शिक्षण आपवा मांगु छुं। अने माटे आजे आपणे नाम तो दर शुक्रवारे मीटिंग होय छे, आज आपणे बुधवारे मीटिंग एटले राखी छे। एक अलग विषय पर शिक्षण हूँ तमने आपवा मांगु छुं। अने आजनो जे विषय छे ए छे दशांश। बहु महत्वनो विषय छे अने एनी साथे साथे बहु ज उत्साह ना आवी जाय एवो पण विषय छे। પણ આ વિષય સમજવું અને એનો એને પાળવો એટલું જ મહત્વનું છે। અને બાઇબલ આપણને દશાંશો સંબંધી જૂના અને નવા એમ બંને કરારમાં શીખવે છે, અને ત્યારથી આપણે જોવાની શરૂઆત કરીશું। હવે આપણે જૂના કરારના છેલ્લા પુસ્તકમાં માલાકીના પુસ્તકમાં આવીએ। માલાકીનું પુસ્તક એનો ત્રીજો અધ્યાય અને આઠમી કલમ કોઈ પાંચ। શું માણસ ઈશ્વરને લૂંટે તેમ છતાં તમે મને લૂંટો છો? પણ તમે પૂછો છો સી બાબતમાં અમે તમને લૂંટ્યા છે? દશાંશોમાં તથા ઉછાળ્યા ફળમાં તમે શાપ પામીને શ્રાપિત થયા છો, કેમ કે તમે એટલે આ આખી પ્રજા મને લૂંટો છો। ઓકે, તો અહીંયા લખવામાં આવ્યું છે જૂના કરારમાં આપણને બહુ સ્પષ્ટપણે રેફરન્સ જોવા મળે છે કે દેવ દશાંશ સંબંધી એક ચોક્કસ પ્રકારનો ઉલ્લેખ કરે છે। લેવિયનું પુસ્તક 27મો અધ્યાય અને 30મી કલમ કાળ। લેવિયનું પુસ્તક એનો 27મો અધ્યાય અને 30મી કલમ। અને ભૂમિની સર્વ ઉપજ પછી તે ભૂમિનું બીજું હોય કે ઝાડનું ફળ હોય, પણ તેનો દશાંશ યહોવાનો છે, તે યહોવાને માટે પવિત્ર છે। ઓકે, દશાંશ યહોવાનો છે। સો ઓલ ઓવર બાઇબલમાં આપણને જૂના કરારમાં તો બહુ સ્પષ્ટપણે આ શિક્ષણ જોવા મળે છે કે જે દશાંશ છે એ ખાસ રીતે અપાયેલો આદેશ છે, એક ખાસ રીતે અપાયેલી આજ્ઞા છે। હવે નવા કરારમાં થોડી આપણે દ્રષ્ટિ કરીએ। માથી 23મો અધ્યાય ને 23મી કલમ શું કહે છે? ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે, કેમ કે ફુદીનાનો તથા સુવાનો તથા જીરાનો દસમો ભાગ તમે આપો છો, પણ નિયમ શાસ્ત્રની મોટી વાત એટલે ન્યાયકરણ તથા દયા તથા વિશ્વાસ તે તમે પડતા મૂક્યા છે, તમારે આ કરવાને એ પડતા મૂકવા જોઈતા ન હતા। એ પડતા મૂકવા જોઈતા ન હતા। નવા કરારમાં પણ ઈસુ એ જ કીધું કે દશાંશ તો તમારે અને મારે આપવું જ જોઈએ। અને માટે ઈસુએ શું કીધું કે હું જૂના કરારની વાતોનો નાશ કરવા આવ્યો છું એવું ના માનતા। સો એવું નથી કે નવા કરારમાં આવ્યા એટલે જૂના કરારને યાદ નથી રાખવાનું। યોહાન 8:39 શું કહે છે? જો તમે ઇબ્રાહીમના સંતાન હો તો ઇબ્રાહીમ જેવા કામ કરો। તો ઇબ્રાહીમે દશાંશ આપેલો તમે પણ આપો। સો આપણને ઓલ ઓવર બાઇબલમાં જૂના અને નવા કરારમાં દશાંશ સંબંધી કશું પણ એવું કન્ફ્યુઝન જોવા મળતું નથી। બહુ સ્પષ્ટપણે આપણને દશાંશનો એક શિક્ષણ અને આદેશ જોવા મળે છે। દશાંશ એક મોટું બલિદાન માંગે છે। દશાંશ એ જે ખ્રિસ્તીઓ સમર્પિત ખ્રિસ્તીઓ છે અને જે ખ્રિસ્તીઓ સમર્પિત નથી એ બંને વચ્ચેનો તફાવત પણ સૂચવે છે। ભાઈ બહેનો, જે સમર્પિત ખ્રિસ્તીઓ છે, બલિદાન આપવામાં માને છે, એ લોકોની જીવનશૈલીમાં તમે ને હું દશાંશ જોઈ શકીશું। અને જે લોકો એટલું બધું એક સમર્પિત ખ્રિસ્તી જીવન નથી જીવતા અથવા તો બહુ ખાસ પ્રગટીકરણ નથી ધરાવતા એવા લોકો દશાંશમાં હજુ કોઈક ને કોઈક રીતે આપણને કાચા જોવા મળે છે। સો આપણે શરૂઆત કરીએ દશાંશ એટલે શું। આ બધે કદાચ ઘણા બધા લોકોને એનો અર્થ નામ ખ્યાલ હોય તો હું તમારી સમક્ષ એના અર્થથી શરૂઆત કરવા માંગુ છું। દશાંશ એટલે દસમો ભાગ આપણી આવકનો કે આપણને મળતા કોઈ પણ લાભનો દસમો હિસ્સો
જેને બાઇબલ દશાંશ તરીકે ઓળખે છે અને આ દશાંશ પર સંપૂર્ણપણે દેવનો અધિકાર છે લેવીય 27:30 માં આપણે આ પ્રકારનો રેફરન્સ જોઈ શકીએ છીએ હવે મને મળતી કોઈ પણ ઇન્કમ દિવાળીમાં મળતું બોનસ સ્ટોક એક્સચેન્જમાં થતો ફાયદો કે પછી મને મળતી કોઈ ગિફ્ટ કે હું મારી જૂની ગાડી વેચી દઉં ને મને જે નાણાં મળે આ બધાનો 10મો હિસ્સો કોનો છે દેવનો છે દશાંશ એટલે એ પછી ચોક્કસપણે હું દશાંશની તમારી સામે હું આ વાત મૂકી રહ્યો છું કે તમને કે મને કોઈ પણ ફાયદો થાય તમને ને મને ખ્યાલ આવવો જરૂરી છે કે આમાંથી 10મો હિસ્સો એ દેવનો છે એક સેવક વિશે હું જાણું છું કે એ સેવકને કોઈ એક બીજા સેવકે ફ્રીજ આપ્યું સેકન્ડ હેન્ડ ફ્રીજ એના પોતાના ઘરે જે ફ્રીજ હતું એ સેવકે કાઢ નાખ્યું અને બીજા સેવકને કીધું કે મને નવું ફ્રીજ મળી રહ્યું છે મારું જૂનું ફ્રીજ છે સારી કન્ડિશનમાં છે તમે વાપરજો પેલા સેવકે પોતાના ઘરે એ ફ્રીજનો સ્વીકાર કર્યો તરત એને દશમાંશનો વિચાર આવ્યો તો પેલા જે સેવકે એને ફ્રીજ આપેલું હતું એ સેવકને એણે પૂછ્યું તમારું ફ્રીજ કેટલા વર્ષ જૂનું હતું એમણે કીધું કે 10 વર્ષ જૂનું હતું આ ભાઈ જેને ફ્રીજ મળેલું છે એ બજારમાં ગયા અને એમણે ફ્રીજના સ્ટોરમાં જઈને પૂછ્યું મને એક વ્યક્તિએ આ કંપનીનું ફ્રીજ આપ્યું છે અને 10 વર્ષ જૂનું આ ફ્રીજ છે આજે જો હું એ ફ્રીજ વેચવા જઉં કે જો હું ખરીદવા જઉં તો મને કેટલા મળે એટલે વ્યક્તિએ કીધું હશે કે ઓલમોસ્ટ 3000 એની કિંમત થાય એ સેવક ઘરે આવ્યો ને એને 300 રૂપિયા દશાંશ કાઢ્યો એને ગિફ્ટ જ મળી છે એની પર કોઈ ચાપતી નજર રાખી નથી બેઠું પણ એના હૃદયમાં આ દશાંશનું પ્રગટીકરણ છે કે મારી પાસે જે પણ કંઈક આવી રહ્યું છે પછી એ દેખીતી રીતે નાણામાં આવી રહ્યું છે કે પછી કોઈ પણ નાણાકીય લાભ થઈ રહ્યો છે અથવા કોઈક એવી વસ્તુ કે જેને માટે મારે નાણાં ખર્ચવા પડ્યા હોત પણ નથી ખર્ચવા પડ્યા તો એનો દશાંશ હું દેવને આપું છું મેં એવા ભાઈઓ અને બહેનો જોયા છે કે એમના ઘરે ગાય હોય બીજા જાનવરો હોય એ લોકોના બીજા જાનવરો થાય એ જાનવરો ગાય બીજા બછડાને જન્મ આપે અને લોકો બછડું વેચે એમાંથી 1000 રૂપિયા દશાંશ આપે ભાઈઓ બહેનો આ એક બાઇબલનો આદેશ છે પણ ઘણી બધી જગ્યાએ આપણને દશાંશનું શિક્ષણ આપવામાં નથી આવતું અથવા તો આપણે દશાંશના શિક્ષણને એટલું બધું સિરિયસલી નથી લેતા લાઈટલી લઈએ છે પણ દશાંશ નહીં આપવામાં નુકસાન ભાઈઓ બહેનો આખરે આપણું જ થાય છે સો આજે હું તમને જે વિષય શીખવી રહ્યો છું એ છે દશાંશ અને અમુક સત્યો હું તમારી સમક્ષ પહેલા તો રજૂ કરવા માંગુ છું 5 મુદ્દા હું તમને આજે કહેવા માંગુ છું પહેલો મુદ્દો એ છે દશાંશ એ યહોવાને સારું પવિત્ર છે દશાંશ એ પરમેશ્વરનો હક છે દશાંશ એ દેવને સારું અલગ રાખવાનું દેવે પોતે સૂચવેલું છે અને માટે દેવના હિસ્સાની કોઈ પણ બાબત હોય એ તમે ને હું પોતાની પાસે ના રાખી શકીએ અને જો આપણે રાખીને બેઠા છે બહુ ચોખ્ખી ભાષામાં કહું દબાવીને બેઠા છે શું દબાવીને બેઠા છે તો ભાઈ બહેનો આપણે દેવને લૂંટીએ છે હું નથી ચાહતો કે આપણી સાક્ષી આવી થાય કલ્પના કરો તમે કોઈક વ્યક્તિને 5000 10000 લાખ રૂપિયા આપ્યા અને પેલો જલ્દી રિટર્ન જ ના કરે 6 મહિના થાય વર્ષ થાય પછી જ્યારે તમે વ્યક્તિને જોશો તમને કેવી ફિલિંગ આવશે ઘરે નવું ફર્નિચર લાયો તુવેરનું શાકું ખાતો નહીં એ લઈ લઈને જાય છે એનું બિલ આટલું આવે છે મારા પૈસા નહીં છૂટતા હું તમને કહું દેવ આપણને પૃથ્વી પર જુએ કે દેવના હૃદયમાં આવો ભાવ ના જન્મવો જોઈએ કારણ કે દેવને દુખી કરીને આપણે આશીર્વાદ ક્યારેય નથી પ્રાપ્ત કરી શકતા અને દેવને આપવાથી કોઈ ગરીબ પણ બનતું નથી તો હું તમને એવું નહીં કહેવા માંગતો કે દેવના હૃદયમાં આપણને જોઈને આવી કડવાસ આવતી હશે પણ એક સિદ્ધાંત તો કામ કરે છે કે અમુક બાળકોને જોઈને દેવને આનંદ થાય છે અને અમુક બાળકોને જોઈને દેવને એવું થાય છે કે ના આ એટલો આધીન તો નથી હું નથી ચાહતો કે આપણામાંથી કોઈ પણ વ્યક્તિ માટે દેવ
આવી સાક્ષી માનતા હોય. આવો આપણે ફરી પેલો રેફરન્સ માં છે, માલાખીનો ત્રીજો અધ્યાય 8 અને 9મી કલમ જે છે એમાં દેવ કેવી રીતે વાત કરે છે. જો હું પોતે વાંચું છું માલાખી 3:8 કલમ. શું માણસ ઈશ્વરને લૂંટે? કઈ રીતે લૂંટે? તો જે ઈશ્વરનું ઈશ્વરને ના આપે તો લૂંટી શકે. તેમ છતાં તમે મને કહો છો કે તમે કઈ બાબતમાં મને લૂંટ્યો છે? દશાંશોમાં અને અર્પણોમાં. પછી શું લખ્યું છે? તમે શાપ પામીને શ્રાપિત થયા છો. ભાઈઓ બહેનો, આ યહોવાને માનનારા લોકોની જ વાત છે. જો આપણે દશાંશ નથી આપતા, યાદ રાખો, ગભરાવતો નથી, બાઇબલ જ પોતે ચેતવણી આપે છે, દશાંશ નહીં આપવું શ્રાપ પણ લાવી શકે છે. તમે શ્રાપ પામીને શ્રાપિત થશો ને થયા જ છો. કેમ કે તમે એટલે આખો આખી પ્રજા આખો દેશ મને લૂંટો છો. એક જગ્યાએ લખવામાં આવ્યું છે, આખી પ્રજાનો પ્રજા આખો દેશ મને લૂંટવા બેઠો છે. અને હું તમને કહેવા માંગુ છું, જે મંડળીઓ દશાંશ નહીં આપતી એ મંડળીઓ ઈશ્વરને લૂંટે છે. આ કલમમાં આપણે મૂકી શકીએ છીએ, જે મંડળીઓ દશાંશ નથી આપતી એ આખી નાખી મંડળીઓ પણ ઈશ્વરને લૂંટી જાય છે. સો દશાંશ દ્વારા દેવ ખરેખર એ ચેક કરે છે કે તમે ને હું દેવને કેટલા આધીન છે. હવે આ દશાંશની વાત ભયો કેમનો કઈ નવા કરારમાંથી જ નથી આવી, જૂના કરારમાં તો હતી જ, પણ આપણને એદન વાડીમાંથી જોવા મળે છે. કઈ રીતે? તો દેવ એદન વાડીમાં અલગ અલગ પ્રકારના વૃક્ષો લગાવ્યા, એના ફળો આદમને હવા ખાઈ શકતા હતા. પણ બે વિશિષ્ટ વૃક્ષો હતા, એક છે જીવન અને જીવન લાવનારું વૃક્ષ હતું, અને બીજું છે ભલું અને ગુંડું જાણવાનું વૃક્ષ હતું, જેનું ફળ ખાવાની મના. હવે આખી એક એદન વાડી છે, એમાં એક વૃક્ષ એવું છે જેનું નામ છે ભલું ગુંડું જાણવાનું વૃક્ષ, એ છે જ, પણ આદમ અને હવાએ નથી ખાવાનું. એ યહોવાને સારું પવિત્ર હતું, ને વોર્નિંગ હતી તમારે નથી ખાવાનું. અને જે દિવસે આદમ અને હવા એ ખાવા ગયા, દેવના જે હકનું છે એની પર તરાપ મારવા ગયા, એ લોકોને એદનવાડીમાંથી જ બહાર કાઢી મૂકવામાં આવ્યા. જે આ દશાંશનું પ્રતિકરણ આપણને એદનવાડીમાં જોવા મળે છે કે દેવે અમુક હિસ્સો અમુક ખૂણો પોતાને માટે અલગ રાખેલો, ને જ્યારે આપણે એની પર તરાપ મારીએ છીએ આપણને આશીર્વાદ નથી મળતો, નુકસાન જ જાય છે. હું તમને અહીંયા જે સમજાવવા માંગુ છું એ છે કે દશાંશનું પ્રગટીકરણ આપણને જે આઈડિયા છે એ જ છે જે એદન વાડીમાં હતી. જ્યાં સુધી એ વૃક્ષનું ફળ નહોતું ખાધું ત્યાં સુધી બધું જ બરાબર ચાલ્યા કરતું હતું. જેવી ત્યાં તાનત બગાડી એવા ઘરમાં પ્રોબ્લેમ ચાલુ. હું તમને કહેવા માંગુ છું, દશાંશ પર તાનત બગાડવી એ આપણું જ નુકસાન થઈને બેસે છે. હવે જો થોડા આગળ વધીએ તો જ્યારે ઇઝરાયલ પ્રજાને દેવ કનાનમાં પ્રવેશ આપવા માંગે છે, ત્યારે સૌથી પહેલો જે દેવ ઇઝરાયલ પ્રજાને લેસન શીખવવા માંગે છે, પાઠ ભણાવવા માંગે છે, એ હતો કે તમે કનાનમાં અંદર પ્રવેશ કરો પણ પ્રથમ ફળ તો મારું છે, પ્રથમ લૂંટ એ મારી છે. આવો આપણે વાંચીએ યહોશુઆ 6:19 કાળો. પણ સર્વ રૂપુ તથા સોનું ને પિત્તળના તથા લોઢાના પાત્ર યહોવાને માટે પવિત્ર છે, તે યહોવાના ભંડારમાં જાય. ઓકે, તો સૌથી પહેલા દેવે એમને ચેતવણી આપી, હું તમને કનાનમાં લઈ જઈ રહ્યો છું, કનાનને લૂંટવાનું છે પણ તમારી પોતાને માટે નથી લૂંટવાનું, મારા માટે લૂંટવાનું છે. અને માટે જે પહેલી લૂંટ છે કનાનમાં જશો એ મારી થવી જોઈએ. એનો અર્થ દેવ આજે શું કહેવા માંગે છે? તારા સેલેરીના પહેલા 10% જોરથી બોલો મારા છે, દેવના છે. એ એપ્લાય કરીએ છે, હું તમને આ સિદ્ધાંત જ શીખવી રહ્યો છું. પછી શું થાય છે કે દેવે કીધું, ચલો ભાઈ આ આખું જે છે પહેલી લૂંટ એ મારી છે, પણ એમાંથી આખાન થોડું ઘણું કંઈક ચોરી લે છે. અને પછી આ જ ઇઝરાયલ પ્રજા એના પછી જે આઈ નગરને જીતવાનું હોય છે, ઘણા નાના લોકો હોય છે, કંઈ ખાસ વિશાપમય નગર હોતું નથી, પણ એ લોકો હારી જાય છે.
અને યહોશુઆ જ્યારે પૂછે છે ત્યારે દેવ યહોશુઆને કહે છે જો ઇઝરાયલમાં પાપ પેઠું છે કેમ કારણ કે આકાને મારી લૂંટમાંથી કશુંક ચોરી લીધું છે જેને મેં કીધેલું પહેલેથી કે આ બધું મારું થશે એમાંથી કોઈ કે કશુંક ચોર્યું એની સજા આખા ઇઝરાયલ ફેમિલી પર આવે આજે પણ જો આપણે દશાંશ નથી આપતા એની અસર આપણા કુટુંબ પર થાય છે તમને ખ્યાલ આવે કે ના આવે કદાચ આપણું આપણને જે રક્ષણ મળતું હોય એ ના મળે કદાચ આપણને જે નાણાકીય ફાયદા આપણી જાણ બહાર થવાના હોય એ ના દૂધ આશીર્વાદ લઈને આવતો દેવ કે રહેવા દે ભાઈ કેમ ત્યાં કહે છે કે હું તમારે માટે ખાઈ જનારને ધમકાવીશ ને નહીં આપ્યો તો પછી નહીં ધમકાવે ને નહીં ધમકાવે તો શું થાય જેવો પવિત્ર આત્મા જતો રહ્યો શાઉલ પરથી દુષ્ટ આત્માઓ શાઉલ પર આવી ગયેલા જો દેવ રક્ષણ ના કરે એટલે બાઇબલ શું કહે છે જો યહોવા ઘર જ ના બાંધે તો બાંધનારનો શ્રમ મિથ્યા અને જો યહોવા નગરનું રક્ષણ ના કરે તો ચોકી દે આપણું જાગવું વ્યર્થ છે તમે નું ગમે પ્રાર્થના કરીએ પણ દશાંશ ના આપીએ તો અમુક જગ્યાએ તો આપણને નુકસાન જવાની શરૂઆત થાય જ છે કેમ કારણ કે આપણે બારણું ખુલ્લું રાખીએ ને પછી રજાઈ ઓઢીએ પણ ઠંડી તો લાગવાની તો બારણું બંધ કરો એ સિદ્ધાંત તો કામ કરે છે તઈ તમે પ્રાર્થના ભલે કરો પણ એ સિદ્ધાંત તો કામ કર્યા જ કરશે સો દેવે આ જે બાઇબલ બાબતો મૂકી છે ઓકે આમાં આગળ વાંચે યહોશુઆ 8:2 શું કહે છે આ સ્ટોરીને આપણે આગળ લઈ જઈએ છે આખાની સ્ટોરી અને યરીખોને ને તેના રાજાને તે જેમ કર્યું એમ આયને ને તેના રાજાએ તું કરજે પણ તેનો માલ અને તેના ઢોર તમે તમારે માટે લૂંટી લેજો નગરની પાછળ માણસોને સંતાડી રાખજો ઓકે તમે પોતાને સામ લૂંટી લેજો પહેલી લૂંટ દેવે શું કીધું ખબર એ મારી છે ને એકવાર કનાન જીત્યું પછી આઈ નગરને જીતવાનું હતું તો પહેલી વાર તો હારી ગયા પણ જ્યારે બધું વ્યવસ્થિત કર્યું પાછો પસ્તાવો કર્યો પેલા વ્યક્તિને દૂર કર્યો ત્યારે દેવે કીધું કે સારું હવે આઈ નગરને તમે જીતશો અને હવે જે આવે ને એ બધું તમારું તો આજે દેવ કહે છે દશાંશ મારો છે એના પછીનું તમારું છે તો આ સિદ્ધાંત આપણને જૂના કરારમાં બહુ સ્પષ્ટપણે જોવા મળે છે એટલે જ ઈસુએ શું કીધું ખબર જે દેવનું છે દેવને આપો એ કેસરનું છે કેસરને આપો આપણે ગવર્નમેન્ટને ટેક્સ આપીએ છીએ રસ્તા પરના ટોલ નાકા આપણે અવોઇડ નહીં કરી શકતા કરી શકીએ રસ્તા પર જે ટોલ નાકો હોય આપણે અવોઇડ નહીં કરી શકતા આપણે એ ટેક્સ ભરવો જ રહ્યો પેટ્રોલ પર ટેક્સ હોય છે દેવે એવી રીતે કઈ હવા પર સૂર્યપ્રકાશ પર વરસાદ પર ટેક્સ નહીં મૂક્યો ને એટલે દેવ દશાંશ લે છે હું એવું પણ કહેવા નહીં માંગતો પણ હું તમને જે કહેવા માંગુ છું દેવે આપણને સ્વતંત્ર ઈચ્છા શક્તિ આપે છે એવું કે હું તમે સામે જીવન ને મરણ બંને મૂકું છું હું ચાહું છું તમે જીવન પસંદ કરો પણ હવે મરણ પસંદ કરશો કે એ તમારી પર આવશે તો બાઇબલ આપણને આ પ્રમાણે શીખવે છે સો પહેલી બાબત મેં તમને કીધું કે દશાંશ યહોવાને સારું પવિત્ર છે અને જૂના કરારમાં એદન વાડીમાં પણ દશાંશ જોવા મળે છે અને દેવે ઇઝરાયલ પ્રજાને જે પાઠ શીખવ્યો એ કે દશાંશ આ પહેલો જે પ્રથમ ફળ છે એ મારું છે હું એ હદ સુધી કહીશ કે જો તમે મહિનાના એટલેટ છે 1000 રૂપિયા કમાવો છો સોરી 10000 રૂપિયા કમાવો છો તો એમાં 1000 રૂપિયા દશાંશ દેવનો છે અને જો તમારી પાસે 100 ની 100 નોટ આવતી હોય બરાબર છે 10000માં 100 ની 100 નોટ આવતી હોય તો પહેલી 100 નોટ દેવને આપવાનો એટીટ્યુડ રાખો તો બાકીની 90 નોટ પર આશીર્વાદ ઉતરશે માટે શું થયું બે માછલી અને 5 રોટલી આપી દીધી પેલા તો પણ દેવે ખેંચીને એવી મોટી કરી કે બધાને સો તમારી પાસે 90% આવશે પણ તમારો આખો મહિનો તમે ચલાવી શકશો કેમ એ 90 નોટો પર એ 90% પર દેવનો આશીર્વાદ ઉતર્યો છે અને જ્યારે પછી પેલા લોટ અને મેંદા અને તેલમાં આશીર્વાદ ઉતરે તો શું થાય એ ખૂટે ના એ પછી ઉમેરાયા જ કરે એ વખતે જ્યારે એલિયાએ પ્રાર્થના કરી ત્યારે દેવે એમાં એવું કઈ ડિપોઝિટ કરી દીધું કે પેલા સવારે પણ આમ ઉપરનું કવર ખોલતા હશે તો અંદર તેલ રહે જ આમ પાછું વાપરી કાઢે બીજે દિવસે પાછું હોય જ દેવે કશું કે એવું ડિપોઝિટ કરી દીધું જ્યારે આપણે દશમાંશ આપીએ છીએ ભાઈઓ એનો વિશ્વાસની સાથે આપો છો આજ્ઞા પાલન કરવાની દાનતની સાથે આપો છો તમે ચમત્કાર થતા જોશો અને આ રીતે આપણે સાહસ કરવું પડશે એટલે બાઇબલ શું કહે છે તમે મારું પારખું તો લઈ જુઓ એ તો લેવું પડશે નહીં આપણે ગાડી લેવા જઈએ અમે ગાડી લીધી થોડા સમય પહેલા
સો હું ટેસ્ટ ડ્રાઈવ કરવા ગયો, પછી ટેસ્ટ ડ્રાઈવ માં ફાવી તો મે લીધી, દેવ એવું કે આવો ટેસ્ટ ડ્રાઈવ લો દશાંશ આપે, ટેસ્ટ ડ્રાઈવ નો પૈસા નહીં, પણ આપણે વિશ્વાસ ની સાથે જો દશાંશ આપીએ છે ભાઈઓ બહેનો અને આગલા પાલન ની રૂએ આપીએ છે, ભલે એકવાર નથી ગમતું તો પણ આપણા મન પર અધિકાર ચલાવીને આપીએ છે, દેવ તમને માન આપશે, દેવ તમારા ફાઇનાન્સ ને માન આપશે. તો પહેલો મુદ્દો જે મેં તમને કીધો, દશાંશ એ યહોવાને સારું પવિત્ર છે, યહોવાનો હક છે. બીજો મુદ્દો જે હું તમને કહેવા માંગુ છું, દશાંશો વગરની સ્તુતિ આરાધના દેવને પસંદ નથી પડતી અને આશીર્વાદો લાવનારી પણ નથી બનતી. હવે દશાંશો એ બલિદાન આપવાની તૈયારી બતાવે છે, અને જ્યારે આપણે સ્તુતિ આરાધના કરીએ છીએ તો સ્તુતિ આરાધના પણ બલિદાન આપ્યા વગર થતી નથી. કાઈન અને હાબેલ બંને દેવ પાસે ગયા, એદનવાડીમાં તો દશાંશ હતું જ, એદનવાડીના આગળના અધ્યાય જોઈએ ચોથા અધ્યાયમાં તો કાઈન અને હાબેલ આવ્યા, એકે શું કર્યું, સારામાં સારા પ્રથમ ફળમાંથી કશું કાપ્યું, સારામાં સારા તગડા જે બચ્ચાઓ હતા એ આપ્યા, હુષ્ટ પુષ્ટ બચ્ચાઓ આપ્યા, અને એકે શું કર્યું, ચિકન નહીં તો રસો, જે કઈ ચડાવો ને, હવે આ કામ પતાવવાનું છે, દાન માં આપણે કામ નથી પતાવતા, દાન આપવાની વસ્તુ કઈ કામ પતાવવાની વસ્તુ નથી, પણ કાઈન નું એવું હતું. જો આપણે વાંચી ઉત્પત્તિ એનો ચોથો અધ્યાય, ઓકે ત્રીજી કલમ, અને આગળ જતા એમ કહ્યું કે કાઈન યહોવાને સારું ભૂમિના ફળમાંથી કઈ અર્પણ લાવ્યો, કશુંક લાવ્યો, કઈ ખાસ નોંધપાત્ર લાગ્યું નહીં, અને હાબેલ પણ પોતાના ઘેટા બકરામાંના પહેલા જન્મેલા તથા પૃષ્ઠ લાવ્યો, ખડ્ઢા કટ્ટા એમ. આપણે પેલો ચિકન લેવા જાય ને પેલો કેમ સારી મરઘી કાઢજે જરા ભરાવ દાડો, નહીં તો આમ ખાવાની મજા આવે, આ શું કે પેલો મરઘીનો પોલિયો થયો એવા પીઝા, અહીંયા છે જો ખડ્ઢા કટ્ટા એ લાવ્યો, અને યહોવાએ હાબેલને તથા તેના અર્પણને માન્ય કર્યા, ન માત્ર અર્પણને હાબેલને પણ માન્ય કર્યો. આપણે દશાંશ નથી આપતા ને, આપણે પણ માન્ય નથી કરતા, અહીંયા એવું નહીં લખ્યું કે હાબેલનું અર્પણ, ના, હાબેલને તથા તેના અર્પણને માન્ય કર્યા, અને કાઈનને પણ માન્ય ના કર્યો, અને કાઈનના અર્પણને પણ માન્ય ના કર્યો. અને ઘણી બધી વખત તમે આવું સાંભળો, ફૂલ નહીં તો ફૂલની પાંખડી, આયો બેનો જો ફૂલની પાંખડી ચાલતી જોત ને તો કાઈનનું અર્પણ માન્ય થઈ જાય, પાખડી તો લાયો તો, પણ આ પાખડી લેવા પ્રભુ બેઠા, અને એવું નહીં બના કે લૂંટવા બેઠા. હું તમને જે કહેવા માંગુ છું કે દેવનું વચન જે કે છે, વચન ઉપર દેવનો આશીર્વાદ રહ્યો, જ્યારે આપણે વચનના અધિકારની નીચે આવીએ છે, વચનના આજ્ઞા પાલનમાં આવીએ છે, ત્યારે આશીર્વાદ આવે છે. અને માટે આપણે એવા ભ્રમમાં ના રહેવું જોઈએ કે હું તો દેવને જે કંઈ આપું ને એ બધું માન્ય થતું જશે, એવું ના માનશો. ઘણી બધી વખત હું જ્યાં વડોદરા ચર્ચમાં જઉં છું તો હું ઓફરિંગનું જ્યારે જોડી ફરતી હોય તો હું લોકોને એક કે બે મિનિટ ખરેખર વિચારવા આપું છું કે તમે એક પ્રભુને હપ્તો ના બાંધી આપશો, દસની નોટ, અમુક બહેનો કે અમુક ભાઈઓમાં તો બાઇબલમાં દસની નોટો પડેલી હોય કશેક કશે, એમાંથી એક ઉઠાવીને આપી દે, આ એક પ્રકારની હેબિટ પડી જાય. અમુક લોકો તમે બાઇબલ બોલો ખીસું આવે, એમાં સિક્કાઓ હોય જ, એ સિક્કાઓ તો બહુ આગળ દક્ષિણ ગુજરાતમાં ક્રુઝેડ હતી, અને ક્રુઝેડના આયોજકને એવું કે બહુ ઓફરિંગ આવશે, બધા ચાદર પાથરી ઓફરિંગ માટે, કેટલા બધા હજારો લોકો આવે, બધાએ સિક્કા નાખ્યા, સરવાળે ગાડલા પેલું ગાડું આવે એમાં બધું આમ ચાદર ફાટી ગઈ, એટલા બધા સિક્કા હે નોટો. લોકોનો પ્રેમ બતાવે છે, એ પ્રેમ દેખાડે છે, ચિલ્લર વાળો પ્રેમ છે કે નોટ વાળો પ્રેમ છે. અને એ તો દેવ, એટલે તો ઈસુ શું કહે છે, લોકો કઈ રીતે દાન નાખતા હતા ઈસુએ જોયું, અને બે દમડીએ, વિધવા સ્ત્રીએ બે દમડી નાખી, એને ઈસુએ નોટિસ કરી. આપણે કેવી રીતે આપવા જઈએ છે, બરાબર પકડીને જઈએ છે, મોકળા હાથે જઈએ છે, કેવા ચહેરાની સાથે જઈએ છે, બધા પર ઈસુની નજર છે, અને એ આધારે આપણે તમને ને મને આશીર્વાદ મળે છે. સો મેં તમને જે કીધું, એવું ના માનશો કે આપણે જે કંઈ આપીએ છીએ માન્ય થઈ જ જાય છે,
ત્યાં તો દેખીતી રીતે જ હાબેલનું માન્ય ના થયું, અરે હાબેલનું થયું એટલે કાઈનું ના થયું, કાઈને જેલેસી આવી ગઈ, એટલું બધું થઈ ગયું. આજે તો એવું નથી કે દેવ ડાયરેક્ટ કહેતા હોય આ રિપોર્ટ આવ્યો છે તારું માન્ય થયું તારું ના થયું, એવું નથી. પણ આપણને અંદર અંદર તો ખબર પડે છે કે દેવે મને 100 રૂપિયા નાખવા કીધા, મેં 50માં પતાયા, દેવે 500ની પ્રેરણા આપેલી, મેં 100માં પતાવી. માણસ ભાડું ગણે, એમાં કેટલું ભાડું થાય જાણો તો. હયો બહેનો, એક વસ્તુ છે, દેવે આપણા માના પેટમાંથી જ આપણને ટૂંડા પેદા કર્યા હો તો કશું મેળ ના પડે. આગળ આપણે આ બાબતને જોઈશું, પણ આવો એક રેફરન્સમાં છે યોહાન 4:23. આપણે જે પોઈન્ટ સમજી રહ્યા છે, દશાંશો વગરની સ્તુતિ આરાધના એ દેવને નથી પસંદ અને સંપૂર્ણ આશીર્વાદો લાવનારી નથી બનતી. યોહાન 4:23. પણ એવો સમય આવે છે અને હાલ આવ્યો છે કે જ્યારે ખરા ભજનાર આત્માથી તથા સત્યતાથી પિતાનું ભજન કરશે, કેમ કે એવા ભજનારાઓને પિતા ઈચ્છે છે. આત્માથી તથા સત્યતાથી ભજનારા ભજીકોને દેવ શોધે છે. હવે આપણે દશાંશ જ ના આપતા હોઈએ તો કઈ રીતે એવું કહી શકીએ કે આપણે સત્યમાં ચાલીએ છીએ? કહી શકીએ? આપણે દશાંશ આપતા જ નથી તો એવું કઈ રીતે કહી શકાય કે અમે તો સત્યતાથી દેવને ભજીએ છે? ના ના, આપણે દેવને પણ છેતરીએ છે, પોતાની જાતને પણ છેતરીએ છે અને મંડળીને પણ છેતરીએ છે. ભાઈઓ બહેનો, આ સીધા શબ્દો એટલે કહું છું કારણ કે એની જરૂર છે. બાઇબલ આપણને એ બાબત શીખવે છે કે જો આપણે દેવનું મન જ દુખી કરીએ તો આપણે જે વ્યક્તિ પાસેથી આશીર્વાદ લેવા માંગતા હોઈએ એને દુખી કરીને, એને લૂંટીને આપણને ક્યારેય આશીર્વાદ મળતો નથી. મળી ગયો તો આવો કઈ ચિલ્લર નોટો વાળો અથવા ફાટેલી નોટો વાળો મળશે, પણ જે હુષ્ટ પૃષ્ઠ છે એમાંથી તમે ને હું બાકાત રહી જઈશું. અને જો આપણે પવિત્ર આત્માને દુખી કરીએ છીએ સત્યમાં નહીં ચાલીને, દશાંશ નહીં આપીને, તો એ જ પવિત્ર આત્મા ભક્તિ કરવામાં આપણી મદદ નહીં કરે. યાદ રાખ, એક વ્યક્તિએ મને એવું કીધું, સાહેબ અમે તો દશાંશ નહીં આપતા તો પણ અમે તો પેલું વગાડીએ છે ને કેસ્યો. તો કે દુષ્ટ આત્મા જતા રહે છે તો તમે શું કહેશો? તો મેં એને એવો જવાબ આપ્યો કે કોઈ ડેમ હોય, દક્ષિણ ગુજરાતમાં એક ડેમ છે ઉકાઈ ડેમ, 20 દરવાજા છે, તમે 2 દરવાજા ખોલો તો પાણી તો નીકળવાનું, પણ 20 દરવાજા જેટલું નહીં નીકળે. આ એવો ડેમ છે, તમે જેટલી આજ્ઞાઓ પાળતા જશો ને એટલું પાણીનો આશીર્વાદ તરીકે નીકળતું જશે. એ તમારા હાથમાં છે, 1/2 દરવાજો ખોલવો, 1 ખોલવા, 2 ખોલવા, 5 ખોલવા કે 20 ખોલવા. હા, તમે દશાંશ નહીં આપતા એ કોઈ વખત કોઈ ચમત્કાર થઈ ગયો, કોઈ બાય ચાન્સ કશું થઈ ગયું, પણ દેવનું મન દુખાવીને આખરે તો આપણે સફળ નહીં જ થઈએ. કારણ કે દેવનું વચન ને દેવનો સિદ્ધાંત કામ કરશે જ. અને માટે મેં તમને કીધું 2 દરવાજા ખોલવા છે કે 20 દરવાજા ખોલવા છે તમારા હાથમાં. મેં કીધું કે તું દશાંશો સાથેની સ્તુતિ કર, હજુ વધારે સારા પરિણામો આવશે. અને પરિણામો માટે આપણે દશાંશ આપીએ છીએ નહીં, આપણે દશાંશ એટલે આપીએ છીએ કારણ કે દેવે કીધું છે. એક સિમ્પલ વાત છે, જે પણ વ્યક્તિ જે ખરેખર ખ્રિસ્ત પર પ્રેમ રાખે છે, એટલે જીસુએ શું કીધું, જો તમે મને પ્રેમ કરતા છો તો મારી આજ્ઞા પાળશો. સીધી સચોટ વાત, બીજું કઈ નથી. જો તું મારી પર પ્રેમ કરે છે તો મારી આજ્ઞાઓ પાળશે, અને જે નહીં પાળતા એ સમજી જાવ પ્રેમ નથી કરતા. બહુ પ્રેમ કરતા હશે તો બધી આજ્ઞા પાળશે, અને થોડો ઘણો જ પ્રેમ કરતા હશે તો પછી બહુ મને નહીં થાય. એ આપણા પ્રેમ પર આધારિત છે કે તમે નું દેવને કેટલો પ્રેમ કરીએ છે. મૂસા એટલો બધો પ્રેમ કરતો હતો કે રાજા થવાની ઓફર છોડી દીધી, એટલો બધો પ્રેમ કરતો હતો કે દેવના લોકો જોડે દુઃખ ભોગવવાનું એને વધારે પસંદ કર્યું, બીજા લોકો એટલું બધું બલિદાન ના આપ્યું તો બીજા લોકોને એટલો આશીર્વાદ પણ ના મળ્યો. સો એ દેવે તમારા અને મારા હાથમાં મૂક્યું છે. સો બીજો મુદ્દો મેં તમને આ કીધો કે દશાંશો વગર આપણે સ્તુતિ આરાધના કરીએ એ પછી બહુ નહીં એવું સારું પરિણામ લાવે, કેટલા બધા આશીર્વાદો, કેટલી બધી કૃપા આપણા જીવનમાં નહીં આવે. ત્રીજો મુદ્દો હું તમને કહેવા માંગુ છું, દશાંશો દ્વારા દેવ આપણને ચકાસે છે પ્રેક્ટિકલ. કઈ રીતે? આપણા હૃદયમાં દેવ માટે કેટલો પ્રેમ છે, કેટલી આધીનતા છે, કેટલું ખરું બદલાણ આવ્યું છે, દશાંશો દ્વારા ખબર પડી જાય છે. કોઈ વ્યક્તિ ગમે એટલી સારી સારી વાતો કરે, ખ્રિસ્તી ખ્રિસ્તી વાતો કરે, હવે તો લોકો ખ્રિસ્તી વાક્ય રચનાઓ શીખી જાય,
પ્રભુએ અદ્ભુત કૃપા કરી, અદ્ભુત સાક્ષી છે પ્રભુ. બહુ જલ્દી આવવાના. આવા વાક્યો તો માણસ શીખી જાય, તમારી જોડે રહીને બોલતો થઈ જાય. પણ દશાંશ એવી બાબત છે કે જ્યાં માણસમાં કેટલું ઊંડું બદલાણ આવ્યું છે એ ખબર પડે. કેમ? કારણ કે બલિદાન આપનારું કૃત્ય છે. એમને એમ કોઈ વ્યક્તિ દશાંશ નથી આપતું જ્યાં સુધી એના જીવનમાં દેવ પ્રત્યેનો પ્રેમ ના જાગે. સો દેવ ચેક કરે છે કે તમે ને હું દેવને કેટલું માન આપીએ છીએ, આપણા જીવનમાં દેવનું સ્થાન શું છે. બહુ પહેલા મેં એક આ ઉદાહરણ આપેલું કે તમને, માનો કે તમે ઓફિસમાં છો અને કોઈ વ્યક્તિ તમને ફોન કરે છે, તમે નથી ઉપાડતા. જેવા તમારા ઓફિસ અવર્સ પૂરા થાય છે તમે મોબાઈલ ચેક કરો છો, મિસ કોલ પડેલો છે. તમે એ વ્યક્તિને ફોન કરશો કે નહીં કરો એનો આધાર એની પર છે તમે પોતાના હૃદયમાં એને શું સ્થાન આપો છો. એટલે એવું હશે, હવે આને શું ફોન કરવાનો, છોડને પાછો કરશે તો ઉઠાવીશ. આપણે એને જ કોલ બેક કરીએ છીએ જેને આપણે ખરેખર માન આપતા હોઈએ અને મહત્વ નો ગણતા હોઈએ. જુઓ એક કલમ વાંચીએ આપણે, આપણને આપણા સંબંધી જ ખ્યાલ આવશે. માલાખી 1:6 શું કહે છે? આ કલમ બહુ સરસ છે, સીધી રીતે તમારી જોડે વાત કરશે. હે મારા નામનો તિરસ્કાર કરનાર યાજકો, સૈન્યના ઈશ્વર યહોવા તમને પૂછે છે, પુત્ર પોતાના પિતાને ને ચાકર પોતાના ધણીને માન આપે છે, ત્યારે જો હું પિતા હોઉં તો મારું સન્માન ક્યાં છે અને જો હું ધણી હોઉં તો મારો ડર ક્યાં છે? તમે જો હું પિતા હોઉં તો મારું સન્માન ક્યાં અને જો હું ધણી હોઉં તો મારો ડર ક્યાં? તમે દશાંશ દબાઈને બેઠા છો અને મને ધણી ધણી પિતા પિતા કરો છો. બાઇબલ શું કહે છે? જો હું પિતા હોઉં તો મારું સન્માન ક્યાં અને જો હું ધણી હોઉં તો મારો ડર ક્યાં? લૂક 6:46 શું કહે છે? તમે મને પ્રભુ પ્રભુ તો કહો છો ખરા, પણ હું જે કહું છું એ કરતા. વાંચો લૂક 6:46 શું કહે છે. આ બધી કલમો દશાંશ સાથે જોડાયેલી છે. તમે મને પ્રભુ પ્રભુ કેમ કહો છો અને હું જે કહું છું તે કરતા નથી? તો દશાંશ દ્વારા આપણે દેવને કેટલા આધીન છીએ, દેવને કેટલું માન આપીએ છીએ, કેટલો પ્રેમ, કેટલું બદલાણ ધરાવે છે, આ બધું પ્રેક્ટિકલી મપાઈ જાય છે. હવે કોઈ વ્યક્તિ જે દેવનો ખરેખર ભય રાખે છે એ દશાંશ આપશે. આવો આપણે કલમ વાંચીએ, પુનનિયમ 14:22-23 કા. તેની હજુમાં તારા અનાજ નો, તારા દ્રાક્ષારસ નો, તથા તારા તેલ નો દશાંશ, તથા તારા ઢોર ઢાકના, તથા તારા ઘેટા બકરા ના પહેલા બચ્ચા તારે ખાવા, એ માટે કે તું સદા યહોવા તારા જીવનો ડર રાખતા શીખે. યહોવાનો ડર રાખતા શીખે. દશાંશ કેમ આપવાનો છે? જેથી કરીને આપણે યહોવાનો ભય રાખતા શીખે. માટે કોઈ એવું કહેતું હોય તો યહોવાનો ભય રાખવું છે તો હું એને પૂછીશ તું દશાંશ આપે છે. નહીં કે હું બધી વાત દશાંશ પર લઈ આવવા માંગુ છું એવું ના માનશો, પણ બાઇબલ આપણને બાબત શીખવે છે કે જો કોઈ વ્યક્તિ પોતાના સંબંધી એવું કહે છે કે હું દેવનો ભય રાખું છું તો આ કલમ એને લાગે વળગે છે. કોઈ વ્યક્તિ દશાંશ ના આપીને એવું ના કહી શકે કે હું તો દેવનો ભય રાખું છું, ના નથી, બાઇબલ નથી કહે. જો આપણે દશાંશ આપીએ છીએ તો આપણે દેવનો ભય રાખીએ છીએ, જો આપણે દશાંશ નથી આપતા તો આપણે એવું ખાતરીને વિશ્વાસની સાથે ના કહી શકીએ. કોઈ વ્યક્તિ એવું ના કહી શકે હું તો બાપ્તિસ્મા લેવામાં નહીં માનતો પણ હું તો શિષ્ય છું ઈશ્વરનો, ના એવું નથી. જો તું શિષ્ય પોતાને ગણાવે તો તારે બાપ્તિસ્મા લેવું જરૂરી છે. આજ્ઞાઓ પાળ, પછી પોતાના વિશે દાવાઓ કર. સો આ બધી જ કલમો એવી રીતે આપણને લાગે છે. ઉત્પત્તિ 22:5 વાંચો. અને ઇબ્રાહિમે પોતાના જુવાનને કહ્યું કે તમે અહીં ગધેડા પાસે રહો અને હું તથા છોકરાઓ પણ જઈએ અને ભજન કરીને તમારી પાસે પાછા આવીશું. હવે ભજન કરીને પાછા આવીશું, ભજન કરવાની તૈયારીમાં ઇબ્રાહિમ પોતાના છોકરાને મારવા સુધા તૈયાર હતો.
જ્યારે આપણે ભજન કરવા જઈએ છે ને આપણી આ તૈયારી હોય દેવ એવું ચાહે છે આપણે તો દશાંશ આપવાનો છે ઇબ્રાહિમ ના તો દશાંશ દશાંશ શું બધું લઈ લો મારા દીકરાને બચાવો પણ એ તો દીકરાને પણ આપવા તૈયાર થઈ ગયો જ્યારે પણ આપણે પ્રભુમાં ચાલીએ છે બલિદાન આપવાની વૃત્તિ મહત્વની છે દાદા જો આપણે બલિદાન આપવા તૈયાર નથી તો પછી આપણો એક આપણે એક મપાઈ જઈએ સમજો આપણે એક મપાઈ ઘણા બધા લોકો બાપ્તિસ્મા લેવા તૈયાર આશીર્વાદો બરાબર છે અન્ય ભાષામાં બાપ્તિસ્મા જોઈએ જ ને દશાંશ એવું ક્યાં લખેલું છે કેમ આપણે કચવાઈ જઈએ છે હું એવું નહીં કહેતો કે જે લોકો નથી આપતા લોકો ગુનેગાર છે હા એક રીતે તો દેવના વચનોના ગુનેગાર છે જ પણ તમારે પોતાના જીવન પર કામ કરવું પડશે તો તમે આ પ્રગટીકરણમાં પણ આગળ વધી શકશો તો ત્રીજો મુદ્દો મેં તમને કીધો દશાંશો દ્વારા દેવ આપણને ચકાસે છે ચોથો મુદ્દો જે હું તમને કહેવા માંગુ છું દશાંશો દ્વારા આપણે દેવનો માલિકી અધિકાર બિરદાવીએ છે માનો કે તમે કોઈ વ્યક્તિ પાસે 1 લાખ રૂપિયા લીધા છે વ્યાજની કન્ડિશન પર દર મહિને તમે 500 રૂપિયાનું વ્યાજ ચૂકવો છો બરાબર છે મુદ્દલ તો પછી ચૂકવશો પણ દર મહિને તમે 500 રૂપિયા ચૂકવો છો પેલા વ્યક્તિને શું બતાવે છે ખબર તારા લાખ રૂપિયા મારી પાસે પડેલા છે અને મેં લીધા છે આ 500 રૂપિયા આપીને હું સાબિત કરું છું કે પેલા રૂપિયા તારા છે આ 500 રૂપિયા આપીને તું પેલા 1 લાખ રૂપિયાનો માલિક છે હું તને એવું કહેવા માંગુ છું ત્યારે આપણે દશાંશ આપીએ છીએ આપણે દેવને સાબિત કરીએ છીએ કે પ્રભુ મારા સર્વસ્વના માલિક તમે છો મારી પાસે જે છે એ કઈ મારું નથી આપણને જ મૂલ્ય આપીને ખરીદવામાં આવ્યા છે ઈસુના લોહીથી તો જ્યારે આપણને જ ખરીદવામાં આવ્યા હોય તો આપણી પાસે પોતાનું શું કશું જ નહીં પણ આપણે જ્યારે દશાંશ આપીએ છીએ તો ખરેખર આપણે એ લાગણીઓને દ્રશ્યમાન જગતમાં મૂકીએ છીએ પ્રભુ મારી પાસે જે કંઈક છે એ તમારું છે આવો વાંચીએ પુનનિયમ 8:17-18 અને રખીને તું મનમાં એમ ધારે કે મારી પોતાની શક્તિથી ને મારા હાથના સામર્થ્યથી મેં આ સર્વ સંપત્તિ મેળવી છે રખીને તું તારા મનમાં બડાઈઓ મારે ને અભિમાનમાં આવી જાય કે આ બધું તો મેં જ મારી ઇન્ટેલિજન્સ પર મારી કેપેસિટી પર અને મારી સ્ટ્રેન્થ પર જ હું કમાયો છું હા પછી પણ તું યહોવા તારા દેવનું સ્મરણ રાખ કેમ કે સંપત્તિ મેળવવા સારું તને શક્તિ આપનાર તે જ છે એ સારું કે તેના કારણ વિશે તેણે તારા પિતૃને આગળ જે સોગંદ ખાધા તે તે સ્થાપિત કરે ઓકે અહીંયા છે કે ભાઈ તને સર્વ બાબત માટેની શક્તિ આપનાર છે એટલે મેં તમને કીધું કે જો આપણા માના પેટમાંથી આપણે મંદ બુદ્ધિ પેદા થયા હોત ટુંડા પેદા થયા હોત તો આપણે ખરેખર કઈ ના કરી શકીએ અને જ્યારે આપણે દશાંશ આપીએ છે તો ખરેખર એ આપણું આભારી વલણ બતાવે છે કે પ્રભુ હું માત્ર પ્રાર્થનાઓ નથી કરતો હું માત્ર સાક્ષીઓ નથી આપતો હું બીજાની આગળ તમારી વાત જ નથી કરતો પણ હું ખરેખર દશાંશ આપીને કહેવા માંગુ છું કે મારા સર્વસ્વના માલિક તમે છો અને આ બધું તમારું છે એવું ના માનશો કે 10% પ્રભુના 90% આપણા એવું પણ નથી 100% દેવનું જ છે એમાંથી 90% દેવે આપણને વાપરવાની છૂટ આપી બાકી તો મેં તમને કીધું આપણને જ ખરીદવામાં આવેલા છે તો જો આપણને આપણે જ પોતાનો બચાવ નતા કરી શકતા આપણને જ ખરીદવામાં આવ્યા હોય તો પછી આપણી પોતાની માલિકીનો આપણી પાસે કશું જ ના હોય સો મેં તમને આ વાત કીધી કે આ સમજદારી તમારી ને મારી પાસે હોવી જરૂરી છે એક રેફરન્સ વાંચે માર્ક 12:17 શું કહે છે અને ઈશ્વરે ઉત્તર આપ્યો જે કાઈસારના છે તે કાઈસારના ને જે ઈશ્વરના છે તે ઈશ્વરને ભરી આપો અને તેઓ તેમનાથી ઘણા અચંબો પામ્યા જે ઈશ્વરના છે તે ઈશ્વરના ઈશ્વરને ભરી આપો ઈશ્વરની માલિકીનું જે છે એ તમે ઈશ્વરને આપતા શીખો નહીં તો આપણે દશાંશ નહીં આપીને એવું બતાવીએ છે કે બધું મારું જ છે તમે કોઈની પાસે દશાંશ તમે કોઈની પાસેથી
લોન લો, લો બેંકમાંથી લોન લો, એકાદ બે હપ્તા ના ભરતા શું થશે? ઘરે આવશે, તારી પાસે જે પૈસા છે મારા છે, હપ્તા જ્યાં સુધી તું આપતો તો ત્યાં સુધી એ તું દેખાડતો તો, પણ હવે તે હપ્તા આપવાનું બંધ કર્યું છે એટલે એનો અર્થ એવો થાય કે હવે એને તું પોતાનું સમજે છે. સો હું એવું કહેવા નહીં માંગતો કે દશાંશ કોઈ આત્મિક હપ્તા વસૂલી છે, એવું ના માનશો. દશાંશ કોઈ આત્મિક હપ્તા વસૂલી નથી, પણ જે દેવનું છે એ દેવને અપાતું માન આપણે દશાંશ દ્વારા આપીએ છીએ અને એમની ઓનરશીપ બિરદાવીએ છીએ, એમનો માલિકી હક આપણે દેવને ખરેખર બિરદાવીએ. પાંચમો અને છેલ્લો મુદ્દો જે હું કહેવા માંગુ છું, દશાંશ એ આપણે દેવને આપીએ છીએ, મંડળી સંસ્થા કે કોઈ વ્યક્તિને નહીં. આ સમજદારીમાં આવવું જરૂરી છે. આપીએ છીએ તો એ જ રીતે જ, પણ હું તમને સમજાવું. દશાંશ આપણે ખરા અર્થમાં દેવને આપીએ છીએ, પણ દશાંશ જમા કરાવવાનું એકમ મંડળી છે. જેમ કે આપણા દેશમાં ઇન્કમ ટેક્સ નું ડિપાર્ટમેન્ટ, આપણે ઇન્કમ ટેક્સ કોને ભરીએ છીએ? ગવર્નમેન્ટ. પણ જમા ક્યાં કરાવીએ છીએ? ઇન્કમ ટેક્સ ઓફિસમાં. અને માટે ઇન્કમ ટેક્સ ઓફિસમાં જો તમે પૈસા જમા કરાવ્યા તો સરકાર તમારી વિરુદ્ધ કાર્યવાહી નહીં કરે. એ જ રીતે દશાંશ યહોવાનો છે, પણ મેદાનમાં જઈને આમ ઉછાળવાનો નહીં કે પ્રભુ લઈ લો, એવું નથી. એને બાઇબલ શું કહે છે? મંડળીમાં આપ. પણ એવું ના માનો મેં તમને દશાંશ આપેલો, મંડળીને આપ્યો છે, સંસ્થાને આપ્યો છે, વ્યક્તિને આપ્યો છે ને, આપણે જમા કરાવીએ છીએ. બાકી આપણે આપીએ છીએ કોને? દેવને. આ સમજદારીમાં આવવું જરૂરી છે કે કાલે કશું થશે તો રક્ષણ માટે મંડળી નહીં આવે, વ્યક્તિ નહીં આવે, સંસ્થા નહીં આવે, દેવ જ આવશે. દેવ કહે છે હું ખાઈ જનારને ધમકાવીશ, સંસ્થા નહીં ધમકાવે, વ્યક્તિ નહીં ધમકાવે, પાસ્ટર નહીં ધમકાવે કે મંડળી નહીં ધમકાવે. આપણે જમા કરાવીએ છીએ મંડળીમાં, પણ આપણે સમજદારી રાખવી જરૂરી છે કે આકાશની બારીઓ ખોલવાનું વચન દેવે પોતે આપ્યું છે. જો આકાશની બારીઓ ખોલીને વાંચી આપણે માલાખી ત્રીજો અધ્યાય દસમી કલમ હું વાંચું છું. દશાંશો ભર્યા પૂરા ભંડારમાં લાવો. હવે આ થોડુંક સમજાતું નથી, પણ ઇંગ્લિશમાં એવું લખ્યું છે કે હોલ ટાઈથ લાવો, આખો દશાંશ લાવો. હવે હું તમને અહીંયા પણ કહેવા માંગુ છું, હું એક વખત એક ચર્ચમાં ગયો અને ત્યાં દશાંશ રવિવાર હતો. તો કોઈક આવ્યું, કોઈક 200 રૂપિયા આપ્યા કવરમાં, કોઈક 300 આપ્યા, કોઈક 500 આપ્યા. હવે એ લોકોનો પગાર હશે 50,000 40,000, એમાં એ લોકોનો 5,000 4,000 કે 3,000 દશાંશ થવો જોઈએ. પણ લોકો દશાંશ રવિવારને શું સમજ્યા ખબર? કોઈ એક્સ્ટ્રા દાન ના, એવું નથી. દશાંશ બાઇબલ એવું કહે છે આખો દશાંશ આપવો જરૂરી છે. જો તમારો 20,000 પગાર છે તો 2,000, 35,000 પગાર છે તો 3,500. તમે નહીં આપીને દેવને લૂંટો છો. તમે ને હું, મારી વાત પણ હું કરું, જો હું ના આપતો હું આપું છું. માટે હું શિક્ષણમાં પણ એને અધિકારથી કહું છું કે જો આપણે દશાંશમાં એવું ના માનીએ કે ભાઈ મહિને મારો 500 દશાંશ લખી દેજો ને, કે પણ કોઈને ખબર નહીં આપણે કેટલું કમાઈએ છીએ, તો એ પણ દેવને લૂંટવા બરાબર જ છે. જે પણ આપણો સેલેરી હોય, ભાઈઓ બહેનો, આખો દશાંશ મૂકો. દશાંશ રવિવાર એવો થોટ ના રાખો કે કવરમાં કશું એક્સ્ટ્રા દાન આપી દેવું, ના એવું નહીં. જે પણ તમારો દશાંશ છે, તમારો પગાર છે 30,000 3,000 રૂપિયા, સાઈડ પર મૂકી દો એક કવરમાં ચર્ચના નામની સાથે. એ તમારું કમિટમેન્ટ દેખાડે છે, એ તમારી પ્રમાણિકતા દેખાડે છે, એ તમારા હૃદયમાં દેવ પ્રત્યે તમે કેટલો ભય ધરાવો છો એ દેખાડે. મેં એવા કેટલા લોકો જોયા છે જે લોકો વર્ષોથી 300 રૂપિયા દશાંશ આપે, 3,000માં ઘર નહીં ચાલતું. તું કશું ચોરી કરી રહ્યો છે, અને મંડળીની નહીં, તું દેવની ચોરી કરી રહ્યો છે. અને પછી બીમારી આવશે તો પછી તો કશોક ને કશોક પ્રોબ્લેમ થશે. જો દેવનું મન દુખશે તો કશોક ને કશોક પ્રોબ્લેમ થશે. ફરી આપણે ટોપિક પર આવીએ કે આપણે દશાંશ એ કોઈ વ્યક્તિને નથી આપતા. અને અહીંયા શું લખેલું છે? ભર્યા પૂરા દશાંશ ભંડારમાં લાવો,
જેથી મારા મંદિરમાં અગ્નિ છત્ર હે અને એમ કરીને મારું પારખું તો લઈ જુઓ કે તમારે સારું આકાશની બારીઓ ખોલી નાખીને સમાવેશ કરવાને પૂરતી જગા નહીં હોય એટલો બધો આશીર્વાદ તમારી પર મોકલી દઉં છું કે નહીં એમ સૈન્યનો દેવ યહોવા કહે છે આકાશની બારીઓ નોના સમયમાં ખુલી ગઈ એટલો બધો વરસાદ પડ્યો કે પૃથ્વીનો સૌથી ઊંચામાં ઊંચો પર્વત ડૂબી ગયો જો તમે દશાંશ આપશો અને આપતા રહેશો ગમે તેવી સિચ્યુએશનમાં તમે દશાંશ કાઢશો અને આપતા રહેશો તમે ખરેખર દ્રશ્યમાન જગતમાં એનો આશીર્વાદ કરશો દ્રશ્ય બાબતોમાં અને અદ્રશ્ય બાબતોમાં મેં એવા લોકોને જોયા છે જેમની પાસે લોકો દશાંશ આપતા હોય અને પછી એમના જીવનમાં અદ્ભુત ઘટનાઓ બને કોઈ સ્પોન્સરશિપ એમને મળી આવે એક પ્રીચર હતા આજે પણ એ પ્રીચ કરે છે એમણે સાક્ષી આપી કે મારા દીકરાને એક કોલેજમાં એડમિશન સીટ જોઈતી હતી અને એ તો જો કે યુકે ના છે માનો કે ભાઈ લેટ સે $1,00,000 કે $1,00,000 એની ફીસ હોય સો એમણે પોતાના દીકરાને કીધું કે જો બેટા તારે પ્રાર્થના કરવાની છે કેમ હું તને કરવા કહું છું કારણ કે તું બહુ લાગણીઓથી જરૂરિયાતની ભાવનાની સાથે પ્રાર્થના કરી શકે છોકરાએ પ્રાર્થના કરવાની શરૂઆત કરી અને મા બાપે પણ પ્રાર્થના કરવાની શરૂઆત કરી પછી શું થયું એક વ્યક્તિ ચર્ચમાંથી આવ્યો અને કીધું કે આજે મને દેવી એવી પ્રેરણા કરી કે હું તમારી જે કોલેજની ફી છે $1,00,000 લેટ છે ઉદાહરણ આપું છું એ હું સ્પોન્સર કરવા માંગુ છું એટલે છોકરાને બહુ સારું લાગ્યું અને મા બાપને પણ બહુ સારું લાગ્યું અને જેન્યુઅનલી પ્રેરણા થઈ પેલું જાહેરાત કર કરતા એવું નહીં જેન્યુઅનલી પ્રેરણા થઈ અને પછી $1,00,000 આપ્યું બીજો એક વ્યક્તિ આવ્યો ઉભારો કે દેવે મને પણ પ્રેરણા કરી કે તમને $1,00,000 ખાતરી આપી કે ના આ તો પેલા છોકરા માટે જ છે તો પેલો ફરી ગયો કે તમે ભલે ના કહેતા હોય પણ મને તો દેવ એ કહે છે કે આ $1,00,000 તમારી સ્પોન્સરશિપ માટે જ છે ભલે તમારા $1,00,000 આવી ગયા હોય આ લાખને બીજા કામ માટે વાપરજો પણ દેવ તો મને તમને જ આપવા છે બમણો આશીર્વાદ એને કેમ પ્રમાણિકતા એના મા બાપ દશાંશમાં એના બાળકોમાં એ લોકોએ લણી બાઇબલ શું કહે છે જો ડર્યા વગર વાવીશું તો યોગ્ય સમયે લણીશું કાયર થયા વગર આપણે જો વાવીશું તો યોગ્ય સમયે લણીશું પણ અને માટે જો તમે દશાંશ આપો છો અને પછી જો તમારા ઘરમાં કોઈ પ્રોબ્લેમ થાય છે ફાઇનાન્શિયલી તમે પ્રાર્થના કરી શકો છો એક વખત મને ખ્યાલ છે મેં અને મારા વાઈફે કુલ જગ આવે છે 500,000 રૂપિયાની એક બોટલ આવે સેલોની જેમાં પાણી આમ 18-20 કલાક ઠંડુ રહે એવા અમે લીધા લગભગ 2,000 રૂપિયાની અમે બે બોટલ લીધી 1,000 રૂપિયાની કે 2,000 રૂપિયાની અમે બોટલ લીધી અને 3-4 દિવસમાં એ બંને બોટલો સાવ જ બગડી ગઈ અને અમને એવું લાગ્યું કે પ્રભુ અમે દશાંશ આપીએ છે કેમ અવનાશ થવું જોઈએ પછી મેં તો પ્રાર્થના કરી કે પ્રભુ તમારું વચન કહે છે તમે ખાઈતનાને ધમકાવો હું પણ ધમકાવું છું હવે હું આ જે કંપની છે ને જ્યાંથી મેં બોટલ લીધી છે ત્યાં હું જઉં છું અને મારે આ બોટલો એક્સચેન્જ થયેલી જોઈએ પેલો વ્યક્તિ મને બિલ આપ્યું ના આપ્યું વોરંટીમાં હોય ના હોય પ્રભુ આ રૂપિયા જે છે તમને દશાંશ આપ્યા બાદ વધેલા રૂપિયામાંથી આ વસ્તુની ખરીદી થઈ છે તો આની પર મને આશીર્વાદ જોઈએ કૃપા જોઈએ તમે પેલા વ્યક્તિનું મન બદલો ને હું પ્રાર્થનાની સાથે ગયો પેલા વ્યક્તિએ કોઈ પણ પ્રકારની આર્ગ્યુમેન્ટ વગર મને કીધું હું બોટલ લઈ લઈશ મને કોઈ જ માંગતો નથી હું તમને દવા પીશ હું તમને કહેવા માંગુ છું હું એ સમજદારીમાં હતો હું મંડળી નહીં આપતો હું વ્યક્તિને નથી આપતો હું સંસ્થા નથી હું દેવને આપતો અને માટે જ્યારે પ્રાર્થના કરવાની આવી તો હું વચનોનો દાવો કરી શકું આપણે દશાંશ ઘણી વાર આપીએ છીએ પણ આપણો માઇન્ડ કેવું છે પેલો મારા દશાંશ પર જીવે છે ના 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 આવું અભિમાન ના રાખશે આવું અભિમાન આવી શકે છે આપણને બાઇબલ એવું કહે છે કે એક પાપી પ્રાર્થના કરવા ગયો અને એક દાણી એક ફરોશી અને એક દાણી ગયો એટલે ફરોશીએ શું કીધું હું તો દશાંશ આપું છું હું તો ઉપવાસ કરું છું દશાંશ આપવું અભિમાનનું કારણ નથી બનાવવાનું તો મેં તમને આજે પાંચમી વાત કીધી આપણે હંમેશા એ સમજદારીમાં રહેવાની જરૂર છે હવે હું તમને દશાંશ સંબંધે અમુક પ્રશ્નો સમજાવવા માંગુ જે લોકોએ મને પૂછ્યા છે અને માટે હું થોડો સમય આની પર હું કાઢવા માંગુ છું
એક વ્યક્તિએ મને પ્રશ્ન પૂછ્યો, શું સાહેબ દશાંશ ફરજિયાત છે? હવે આવો પ્રશ્ન કોને થાય, સમજી શકો? શું દશાંશ ફરજિયાત છે નવા કરારમાં પણ? કે એનો જવાબ છે હા, મેં તમને કીધું ઈસુએ પોતે દશાંશ આપવાની વાત કીધી છે. એક્ઝેક્ટલી માથી 23 અને 23 માં આપણે આ રેફરન્સ ઓલરેડી જોઈ ગયા છે. ઈસુએ કીધું પરોશોને તમારે બંધ કરવા જોઈતા નહોતા. સો નવા કરારમાં આપણને આ જોવા મળે છે. પછી એક વ્યક્તિ એવું કીધું, સાહેબ તમે દશાંશની વાત કરો છો બરાબર છે, પણ એવા લોકોનું શું કે જે લોકો દશાંશ આપતા નથી અને તેમ છતાં પણ એમના જીવનમાં તો કોઈ પ્રોબ્લેમ નથી? નહીં, એ લોકોની ગાડી બગડે છે, પોતાનું ઘર છે, બાળકો ફોરેનમાં ભણે છે, કોઈ બીમારી નહીં, તો દશાંશ ના આપતા હોય તો આવું કેવું? તો મેં એને એક રેફરન્સ વાંચવા કીધું, બીજો કરંથી 5:10 વાંચો. શું કહે છે બીજો કરંથી 5:10? જો તમને કદાચ દશાંશનું શિક્ષણ નથી મળ્યું તો અલગ વાત છે, પણ બીજો કરંથી 5:10 શું કહે છે? કેમકે દરેકે શરીરમાં રહીને જે જે ભલું કે ખરાબ કર્યું હશે તે પ્રમાણે ફળ પામવાની આપણા સર્વને ખ્રિસ્તના ન્યાયાસન આગળ પ્રગટ થવું પડશે. છેલ્લો ન્યાય દેવના હાથમાં હજુ છે, અને માટે અહીંયા ગપા ગપ ગપો ચોરીઓ કરી સમજો, એવું ના માનો કે તો બધું છેલ્લે માફ થઈ જવાનું, એવું નથી. આપણો બદલો ઓછો થઈ શકે છે. આપણે પ્રોવિડન્ટ ફંડમાંથી રૂપિયા ઉપાડ ઉપાડ કરીએ તો પછી મળે છેલ્લે પ્રોવિડન્ટ ફંડમાંથી રૂપિયા ના મળે? મળે પછી કે ત્યારે પ્રોવિડન્ટ ફંડ જોઈએ, અવડાયમાંથી રૂપિયા કરે બે વાર ના કરે, પછી એક સમય કોઈ વસૂલ થઈ જાય. બાઇબલ આપણને શીખવે છે કે શરીરમાં રહીને તમે ને મેં જે જે કર્યું છે એનો બદલો તો તમારે ને મારે દેવની સામે આપવો પડશે. એનો અર્થ કે જે લોકો દશાંશ નથી આપતા કોઈ કોઈ રીતે લોકો ડેન્જર ઝોનમાં તો છે જ, વિવડાવતો નથી, વચન આધારિત જ સમજાવી રહ્યો છું. બાઇબલ આપણને આ કહે છે. શું દશાંશ આપવો ફરજિયાત છે? બાઇબલમાં બધું ફરજિયાત જ છે, કશું કોઈ ઓપ્શન છે જ નહીં. સમજો, બાપ્તિસ્માં લેવું ફરજિયાત? ફરજિયાત જ છે. પ્રાર્થના કરવી ફરજિયાત? તો ફરજિયાત જ છે. બાઇબલ વાંચવું ફરજિયાત? પ્રકટીકરણ ના વાંચે ચાલે, હોશિયા ના વાંચે ચાલે, એવું કશું છે જ નહીં. બરાબર? સો એક સીધી વાત છે, જે મને પૂછ્યું મેં પેલા વ્યક્તિને કીધું. બીજા વ્યક્તિ મને પૂછ્યું, સાહેબ દશાંશ ક્યાં આપવો જોઈએ? આમ તો ચર્ચમાં જ આપવો જોઈએ. કયા ચર્ચમાં આપવો જોઈએ? જે ચર્ચ તમને આત્મિક ભોજન આપે છે અને જે ચર્ચમાંથી તમે આત્મિક રીતે પોષણ મેળવો છો ત્યાં આપવો જોઈએ. એટલે હું એવું કહું છું, જે હોટલમાં ખાવે હોટલમાં પીવું, બરોબર? એક પ્રેક્ટિકલી સમજાવી રહ્યો છું કે જે ચર્ચમાંથી તમારું આત્મિક પોષણ થઈ રહ્યું છે એ ચર્ચમાં તમારે દશાંશ આપવું જોઈએ. હવે તમે નક્કી કરો કે કયા ચર્ચમાંથી તમારું આત્મિક પોષણ થઈ રહ્યું છે. ત્રીજા વ્યક્તિ મને એક પ્રશ્ન પૂછ્યો, સાહેબ મારા ચર્ચમાં તો નાણાંની ચોરી થઈ જ રહી છે, તો શું મારે ત્યાં દશાંશ આપવો જોઈએ અથવા શું મારે દશાંશ આપવો જોઈએ? તો તમે શું કહો છો? હું એવું કહેવા માંગુ છું કે જો તમને ખબર જ છે કે તમે જે દશમાંશ આપો છો, તમે જે દાન આપો છો, એની એ ખરી રીતે કોઈ કામમાં પહોંચી જ નથી રહ્યા, તો હું માનું છું કે ત્યાં તમારું દાન આપવું સલાહ ભરેલું નથી. કારણ કે બાઇબલ કહે છે કે આંખ અને કાન દેવે આપણને આપ્યા છે, કોમન સેન્સ આપી છે. જો આપણને ખ્યાલ આવે છે કે આપણે જે નાણાં આપી રહ્યા છે એનો વ્યય જ થઈ રહ્યો છે, એનો ખોટો ઉપયોગ જ થઈ રહ્યો છે, તો હું આપું છું, હું સલાહ આપું છું, મારી સલાહ એ છે કે ભાઈ ત્યાં આપવું સલાહ ભરેલું નથી. આપણે શું કરી શકીએ? જો તમારો 25,000 પગાર છે, 2500 રૂપિયા તમે એક સાઈડ પર મૂકી દો, એને પોતે પણ ના વાપરો, જમા કરતા જાઓ, અને જ્યારે દેવ તમને કોઈ દોરવણી આપે ત્યારે ત્યાં આપશો, પણ ત્યાં સુધી તમે પોતે કમિટમેન્ટ રાખો કે આ દશમાંશ હું નહીં ખાઈ જાઉં, 25,000 માંથી 22,500 જ મારા છે, બાકીના 2500 દેવના છે. હવે ઘણા બધા લોકો એવા પણ હોય છે અને આ એક માનવીય સ્વભાવ છે. હું આ દશાંશનો સબ્જેક્ટ સમજાવી રહ્યો છું, માટે તમને ફ્રેન્કલી વાત કરું છું કે માનો કે ભાઈ મેં ચર્ચમાં કોઈક સેવા, એમાં મારું પેટ્રોલ ખર્ચ્યું, આમ તેમ મેં કશું ખર્ચ્યું, તો હું વાંચું કે ભાઈ દશાંશ 200 રૂપિયા ઓછો આપીશ. કેમ? પેલું ત્યાં વસૂલ થયું. ભાઈઓ બહેનો, આવું સંકુચિત મન ના રાખો. સંકુચિત મન કરતા હું તમને જે કહેવા માંગુ છું, દશાંશ આખો દેવને ચોખ્ખી રીતે આપો,
આપણે દેવને આપીને ક્યારેય આપણે નુકસાનમાં નથી જતા. અને આ પ્રકારનું મન આપણે ના રાખવું જોઈએ કે ભાઈ ત્યાં તો વસૂલ થઈ ગયા ને, મેં આ સેવા આપેલી, મેં આ મદદ કરેલી, એ વખતે હું ઘસાયેલો, આપ્યું મને કઈ. ભાઈઓને જે કઈ કરો સારા મનથી કરો, કચવાયેલા મનનો તો એમ આશીર્વાદ નથી મળતો. દાનત જ્યાં આપણી ઉદાર મતની નથી ત્યાં આશીર્વાદ નથી આવતો. અને માટે પેલા કાઈનનું કેવું થયું, હવે જે જે પ્રભુનું છે ને કે થોડુંક જ આપું. મેં તમને શું રુચિકર નહીં તો રસો, પણ એમાં પછી પાણી પાણી આવ્યું આશીર્વાદ. એટલે માટે બાઇબલ છે જે માપથી તમે માપી આપો છો એ જ માપથી માપી આપવામાં આવશે. જો દેવ તો જાણે જ છે કે આપણે ક્યાં કાપકૂપ કરી તો પછી એ સામે બદલો પણ કાપકૂપ થઈને જ આવે છે. ઓકે, ચોથી ચોથો પ્રશ્ન એક વ્યક્તિએ મને પૂછ્યો, સાહેબ દેવનું વચન એવું કહે છે, જાણકાર વ્યક્તિ, ખુશીથી આપનારને દેવ ચાહે છે. બોલે આ સૌથી વધારે આર્ગ્યુમેન્ટમાં લેવાતી કલમ છે, સૌથી વધારે દલીલબાજી જો કોઈ કલમ પર થતી હોય દશાંશ પર તો આ છે, બરાબર. અને માટે આપણે આને પણ સમજવા માંગીએ છીએ કે આ બાઇબલ આપણને કન્ફ્યુઝ કરી રહ્યું છે કે શું કહી રહ્યું છે. બાઇબલ એવું કહે છે ખુશીથી આપનારને દેવ ચાહે છે, તો આપણે સૌથી પહેલા સમજવાની જરૂર છે કે દશાંશો અને અર્પણો બંને અલગ વસ્તુ છે. દશાંશો શું છે, દસમો હિસ્સો, અને અર્પણો શું છે, જે 90% હિસ્સો આપણી પાસે છે એમાંથી કશું કાપવાની વાત છે. હવે જ્યારે બાઇબલ દશાંશો સંબંધી કહે છે તો શું કહે છે, દશાંશો ભર્યા પૂરા ભંડારમાં લાવો. તમે ક્યારે કોઈને એવું કહી શકો કે લાવો, જ્યારે એ વસ્તુ તમારી માલિકીની હોય. આપણે આ બાકી આપણે કહીએ આપો, લાવ ક્યારે કહીએ, લાવ જ્યારે એ આપણી માલિકીનું હોય. માટે દશાંશ માટે દેવે શું શબ્દ વાપર્યો ખબર, લાવો. દશાંશ આપો એવું નહીં લખ્યું, લાવો એવું લખ્યું, અર્પણો આપો. સો બંને માટે દેવે ખાસ અલગ શબ્દો વાપર્યા. દશાંશ એ દેવની માલિકીનો છે. અને માટે તમને ભાઈઓ બહેનો માફ કરજો, ખુશી હોય કે ના હોય એ આપણું છે. બેંકના ઇન્સ્ટોલમેન્ટ ભરતા કોઈને ખુશી નહીં થતી. હું પણ ભાડાના ઘરમાં રહું છું, હેવી ભાડું અમે ચૂકવીએ છીએ, મને ભાડું આપતા ખુશી નહીં થતી, પણ હું મકાન માલિકને આપું છું. એ કઈ મારી ખુશી સાથે જોડાયેલી વાત નથી, એને એ તો મારી જવાબદારી છે. અને માટે જો હું કોઈની પાસે 1 લાખ રૂપિયા લઉં અને પછી મહિને 1000 રૂપિયા આપવા જઉં, પછી કહું હું તને આ 1000 ખુશીથી આપું છું, તો પેલો કે શેની ખુશી, તા તો આપવાના જ હતા. માનો કે મેં પાસે 1 લાખ રૂપિયા લીધા અને હું 1 લાખ રૂપિયા પાછો આપવા જઉં ને હું કહું લે ખુશીથી તને 1 લાખ આપું છું, તો પણ એવું જ કહેશે કે 1 લાખ તો તે મારી પાસેથી લીધેલા, એ તો તારે આપવાના જ હતા. હું એને 1,05,000 આપું છું ને, તું એવું કહેવાય કે 5,000 હું ખુશીથી આપું છું. સમજો બાઇબલ જે કહે છે ને ખુશીથી આપનારને દેવ ચાહે છે, એવું કહેવા માંગે છે કે દશાંશ ઉપરાંત તમે જે આપશો ને એ તમારી ખુશી ખરેખર છે. બાકી મેં મુદ્દલની મુદ્દલ ચૂકવી એ કોઈ ખુશી જોડેનો મુદ્દો નથી. દશાંશ આપવું એ આપણી જવાબદારી છે, દશાંશ આપવો એ નિયમ છે, એ આદેશ છે, દેવની આજ્ઞા છે. અને માટે દેવ કહે છે લાવો, અને માટે એ આપણે દશાંશ જોડે આ ખુશીથી આપનારને દેવ ચાહે છે એ કલમ નથી જોડી શકતા. સો હું માનું છું કે જે લોકો ખરેખર આ વચનને પાલન કરવા માંગે છે એમના પ્રકટીકરણ મળી જશે. હું એક વસ્તુ સમજો છું, જે લોકો એ તૈયારીની સાથે આવે છે કે અમારે બદલાવું છે, એમને ઘણું બધું સમજાવવાની જરૂર નથી પડતી. અને જ્યારે ઘણું બધું સમજાવવાની જરૂર પડે છે તો ત્યારે જમીન કઠણ છે. માટે ઘણી વખત હું કહું છું બહુ જ્ઞાની અને બહુ મૂર્ખ બંનેને તમે સમજાવી શકતા નથી. બહુ જ્ઞાની અને બહુ મૂર્ખ બંનેને આપણે કદાચ નથી સમજાવી શકતા. તો મેં તમને આ વાત કીધી, ખુશીથી આપનારને દેવ ચાહે છે એ અર્પણો સાથે લાગેલી કલમ છે, દશાંશો સાથે નહીં. છેલ્લી વાત જે કઈ હું પૂરું કરીશ એ છે, એક જણે મને પ્રશ્ન પૂછ્યો, સાહેબ બધી વાતો બરાબર, દેવને પૈસાની શી જરૂર? બોલો બોલો. ના મને બહુ આનંદ થતો હતો કે ભાઈ આવા લોકોએ મને બાઇબલ અભ્યાસ કરવા માટે ઘણો બધો પ્રેમ આવો કઈ કદમ કાઢીએ, બીજો કરેંતી ન બને જ પૈસાની જરૂર તો મંડળીઓને છે, દેવને કઈ થોડી જ રહે કે.
તો કોઈ આવું આર્ગ્યુમેન્ટમાં મને કીધું છે. બીજો કરંથી 9 અને 6 શું કહે છે? પણ આટલું તો ખરું છે કે જે કૃપણતાથી વાવે છે તે લણશે પણ કૃપણતાથી, અને જે ઉદારતાથી વાવે છે તે લણશે પણ ઉદારતાથી. ઓકે, દેવે અને પાઉલ અહીંયા વાવવાની નાની બાબતને વાવવા સાથે જોડી છે. હવે સમજો ધ્યાનથી, ખેડૂત જ્યારે જમીનમાં બીજ વાવે છે અને આ જમીનમાંથી જ્યારે ફસલ થાય છે અને લોકોને એ ફસલથી ખોરાક મળે છે, તો સરવાળે ફાયદો કોને થાય છે, જમીનને કે ખેડૂતને? ખેડૂતને. જમીનમાં જ્યારે બીજ વાવવામાં આવે છે તો ફાયદો કોને થાય છે? ખેડૂતને થાય છે. શું જમીન એવું કહે છે કે મારામાં વાવો? ના, ખેડૂત પોતાની ઇન્કમને માટે જમીનમાં વાવે છે. ને આ આ રેફરન્સ શું કહેવા માંગે છે? જમીન છે ને દેવ છે, ને આપણે છે ને ખેડૂત છે. ખેડૂતને જમીનની જરૂર છે, જમીનને ખેડૂતની જરૂર નથી. અને માટે જો આપણે એક ખેડૂત તરીકે નથી વાવતા ને, આપણને નુકસાન જાય છે, જમીનને કોઈ ફરક પડતો નથી. અને માટે દેવ જમીન છે અને આપણે ખેડૂત છે. દેવને પૈસાની જરૂર છે એવું નથી, આપણને આશીર્વાદોની જરૂર છે. માટે દેવ કહે છે કે ભાઈ તમે દસમો હિસ્સો આપ, અને દશાંશ આપવાથી સમજો કે ભાઈ મંડળીની જરૂરિયાત સંતોષાય છે એવું નથી, આપણા આશીર્વાદોની જરૂરિયાતો સંતોષાય છે. દેવ ભલા છે માટે દેવે આ વ્યવસ્થા રાખી છે. દેવે પોતાના સ્વાર્થ માટે આ વ્યવસ્થા નથી રાખી. અને માટે તમારા પૈસા એ દેવ પાસે તો નથી જતા સમજો, પણ દેવે એક વસ્તુ મૂકી છે કે ભાઈ તમારા દશાંશ દ્વારા મંડળીમાં, મંડળીમાં પણ એ દશાંશ યોગ્ય દિશામાં જાય, પૈસો ફરતો રહે. અને જ્યારે આપણે જમીનમાં વાવીએ છીએ તો એમાં સ્વાર્થ ખેડૂતનો છે, જમીનનો નથી. આપણે દશાંશ આપીએ છીએ, ફાયદો આપણો છે, દેવનો પછી. દેવ તો આશીર્વાદ આપવા બેઠા છે. સો હું માનું છું કે ભાઈ આ બાબત તમને ખરેખર એક સમજણ શક્તિમાં લઈ જશે. હું તમને આજે કહેવા માંગુ છું, નથી જાણતો ભાઈઓ બહેનો તમારામાંથી કેટલા લોકો દશાંશ આપે છે, નથી આપતા, કેટલા લોકો આખો આપે છે, કેટલા લોકો અડધો આપે છે, બરાબર છે? પણ હું આજે એક પ્રાર્થના કરાવવા માંગુ છું તમારા માટે, અને એક જનરલ પ્રાર્થના નથી, ખરેખર હું પ્રાર્થના કરવા માંગુ છું કે જો તમારા મનમાં કોઈ એવું બંધન હોય નાણાને લઈને તો આજે તૂટે. જો તમારા મનમાં પેલા એક જુવાનની જેમ એ સિક્યોરિટી પૈસામાં ઘૂસી ગઈ હોય તો આજે તમે એમાંથી બહાર નીકળો, બરાબર છે? કે ભાઈ જ્યારે ખરેખર દેવ આપણું પારખું કરે તો દેવ આપણા માટે એવી સાક્ષી ના રાખે કે ભાઈ આણે તો મને લૂંટ્યો જ છે, મારી દીકરીને હું ક્રીમ વાળી બિસ્કિટ આપું છું તો ક્રીમ ત્રીમ ખાઈ જાય, બિસ્કિટ રેવા દે. ઘણા બધા લોકો બાઇબલમાંથી આશીર્વાદ આશીર્વાદ લઈ લે અને છોડી. એવું નથી, બલિદાને પણ આપણે આપવા જ પડે છે. મેં તમને જે કીધું કે ભાઈ દેવ તો જમીન છે, જ્યારે જમીનમાં આપણે વાવીએ છીએ તો નહીં, ખેડૂત તો એક થેલી લઈને વાવવા જશે, સમજો, થેલી થેલીમાં એની પાસે બિયારણ હોય છે, આમ વાવે છે. પણ જ્યારે કાપવા જાય તો થેલી લઈને નહીં જતો, ટ્રેક્ટર લઈને જાય છે, એ મોટું પેલું ટ્રેલર લઈને જાય છે, કેમ? એટલું બધું નીકળે છે. સો દશાંશ પણ એવો જ છે, તમે દશાંશ આપશો બહુ મોટી લણણી તમે કરી શકો. આવો આપણે પ્રાર્થના કરી ઊભા થઈએ. દેવ એ ખાસ રીતે એનો સ્વર્ગ આપણી મધ્ય